આણંદના ઉમરેઠ અને અરવલ્લીના મોડાસામાં પાણીના પોકાર વચ્ચે લોકોમાં રોષ, પાણી કાપ થઈ રહ્યું છે અને અરવલ્લીમાં એક દિવસના અંતરે તો ઉમરેઠમાં દિવસમાં એક જ કલાકમાં અપાશે પાણી, ભરૂનાળે પાણી કાપથી લોકોમાં રોષ. રાજકોટ અને જામનગરમાં આરોગ્ય વિભાગના દરોડા. રાજકોટમાં 147 કિલો ખાદ્ય પદાર્થનો કરાયો નાશ, તો જામનગરમાં શેરડીના રસ અને ફ્રૂટ જ્યુસની લારી પર હાથ ધરાયું ચેકિંગ. પાણીના પોકાર વચ્ચે સરકારની પૂરતું પાણી હોવાની બાહેંધરી પર વિપક્ષના વાર. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, જાહેરાત કરવાથી પાણીનો સંચય થતો નથી. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે જોવા મળી આંશિક રાહત, તાપમાનમાં 2-3 ડિગ્રીનો જોવા મળ્યો ઘટાડો. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સ્થાનિકો ધરણા પર, પૂરતો સ્ટાફ અને પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ. આગામી 36 કલાકમાં ત્રાટકી શકે છે ફેની વાવાઝોડું. ફેનીએ બદલ્યો રસ્તો. ઓડિશા બંગાળમાં ફેની વાવાઝોડાને લઈને નૌસેના એલર્ટ. 130-140 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા.